બોલ વચન વધારે છે મોદી સાહેબ. હા, બોલે છે એટલું પાડતા નથી એવું બધું કે છે. ફીઓ એટલી બધી વધારે છે કે સંચાલક મંડળ એમને ગાંઠતું જ નથી. અત્યારે ગુજરાત તો પ્રથમ ટોપ લેવલ જ છે ઇન્ડિયાની અંદર. દેશ વિકાસ કરી રહ્યો છે, અચ્છે દિન આવી રહ્યા છે. જોઈએ હવે વિકાસ તો ન કહી શકે. નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે, હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, ઇલેક્શનના વાતાવરણ ધમધમી ઉઠ્યું છે. ગુજરાતની અંદર જે સાંસદો છે એમણે એમના વિસ્તારમાં કેવા કામો કર્યા છે કે નહીં, અરે એમને મળેલી પૂરી ગ્રાન્ટ વાપરી છે કે નહીં, આ બધા પ્રશ્નો બાબતે જવાબ આપવાનો પ્રજાનો સમય થઈ ગયો છે. હવે પ્રજા એમના મનની વાત કરશે. હમણાં સુધી પ્રજાએ જે વચન એમને અપાયા એને સાંભળ્યા હતા, પણ પ્રજાએ જોયું છે હવે કે અમને શું મળ્યું ને શું ના મળ્યું. નો ડાઉટ જે લોકોએ કામ કર્યું છે એ લોકોને જો પક્ષીય રાજકારણ ના ચાલે અને ટિકિટ પાછી અપાય તો એ ચોક્કસ જીતવાના છે. કેટલીક વાર એવું બનશે કે એવા લોકો એવા પક્ષમાં હશે કે જેની રાષ્ટ્રીય પ્રતિભા પ્રતિભાશાળી હશે એટલે જીતશે. કેટલાક લોકો એવા હશે કે જે કૂદીને ગયા હશે એના કારણે હારી જશે પાટલી બદલીને. અનેક ચેનલોમાં અનેક ટોક શો ચાલે છે, પણ ગ્રાઉન્ડમાં પરિસ્થિતિ શું છે, ગ્રાઉન્ડમાં શું સ્થિતિ છે, એમના વિસ્તારની શું સમસ્યાઓ છે, એમને શું જોઈએ છે, એ તો નીચે જવું પડે. એક ઓરડામાં બેસીને ચર્ચા કરવાથી કે કોઈ સાંસદને પૂછી લેવાથી તમે શું કર્યું શું બાકી છે નથી પરિસ્થિતિ ના ખબર પડે. પ્રજાને પૂછવું પડે પ્રજાના મનની વાત જાણવા માટે. તો આવો પ્રજા પૂછે જેમાં પ્રજાને મળીએ. પ્રજાના પ્રશ્નોમાં દેશ હિત સૌથી દરેક પ્રજા માટે મહત્વનું છે. દેશ હિતથી વિશેષ કાંઈ નથી. અને દેશ હિત માટે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઇન્ટરનેશનલ લેવલે ભારતનું ખૂબ નામ ઉચ્ચ રોશન કરેલું છે. અને હાલમાં જ અભિનંદનને માત્ર 56 કલાકમાં પાકિસ્તાનના કબજા હેઠળથી છોડાવી લીધો એ બદલ મોદી સાહેબને જેટલા બી ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. સંસદ સભ્ય ડોક્ટર એક પણ વાર નહીં. અને પ્રજાના વિકાસની વાતો કરીએ તો વિકાસના કામો કેવા છે તમારા વિસ્તારનો, વિકાસ કેવો? સાધારણ છે. ક્યાં ક્યાં તમને ક્ષતિઓ ક્યાં ક્યાં લાગે? શું બજેટો પહોંચે છે ખરા? હલો, નથી પહોંચતા. ક્યાં ક્યાં શું શું તકલીફ છે? રોડ રસ્તા, રોડ રસ્તાની તો આ મેટ્રોનું કામ ચાલે છે એટલે પ્રજાને ઘણી હાલાકી પડી રહી છે. સરકારી યોજનાની વાત કરીશું, સરકારી યોજના વિશે શું કહેશો? સરકારી યોજના મોદી સાહેબે ઘણી ચાલુ કરી છે, પણ એને જે જે ધારાસભ્ય સંસદ સભ્યો અમલ કરાવવામાં નિષ્ફળ રહે એવું મને લાગે છે. અમારા સુધી પહોંચે છે ખરી? નથી પહોંચતી. કઈ કઈ યોજના સુધી નથી પહોંચી? એક પણ નથી પહોંચી મારા સુધી એક પણ. શિક્ષણ એજ્યુકેશનની વાત કરીશું, શિક્ષણની વાત કરીએ. શિક્ષણમાં શું તમારા વિસ્તારમાં લાઇબ્રેરી સ્કૂલો બધું વ્યવસ્થિત કેટલી? સ્કૂલો તો 5-6 છે, લાઇબ્રેરી નથી. સરકારી ગાર્ડનોની હાલત કેવી? સરકારી વાત કરીએ. બિસ્માર હાલત છે ગાર્ડનો વિશે બોલ. લાઇબ્રેરી? લાઇબ્રેરી નથી, ગાર્ડનોની હાલત બિસ્માર છે. એ વિશે શું પૂછવા માંગશો? પ્રજાએ જાગૃત થઈને સંસદ સભ્ય ધારાસભ્યને સવાલ પૂછવા જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. સંસદ સભ્ય લાલકૃષ્ણ અડવાણી છે, જે આઈની પબ્લિકે ક્યારે જોયા નથી. તમે હમણાં જ પેલા ભાઈનું ઇન્ટરવ્યુ લીધું, એમને જોયું, એમને નામ સુધા ખબર નથી કે આના સંસદ સભ્ય કોણ છે. વિચાર કરો, સંસદ સભ્ય જેટલા વર્ષોથી ચૂંટાયા ક્યારે અહીં આવ્યા નથી. ધારાસભ્ય કિશોરભાઈ ચૌહાણ ક્યારે રાઉન્ડ લેવા નીકળ્યા નથી. પરિસ્થિતિ વિકાસ બિલકુલ નથી. તમે અત્યારે ભર ઉનાળે પણ તમે જોઈ શકો છો કે રોડ પર ખાડો પડેલો છે, ભૂવો પડેલો છે. આ વિકાસ છે એનો, કોર્પોરેશનનો ગણો, ગુજરાત સરકારનો ગણો. તમે અહીંયા થોડેક જ આગળ અહીંથી 500 મીટર દૂર જાઓ, અત્યારે ભૂવો પડેલો છે. અહીંયા 3 ભૂવા ઉપરા છાપરી પડેલા હતા,
વગર વરસાદે, આ આનો વિકાસ છે. બજેટ અંગે શું પૂછવા માંગો? સરકારી બજેટ વિશે શું પૂછવા માંગો? સંસદ સભ્ય ધારાસભ્યની બજેટો વિશે. સરકારના બજેટોમાં સંસદ સભ્ય અને ધારાસભ્યોના બજેટો આવે છે, પણ ક્યાં જાય છે અને ક્યાં વપરાય છે એ તો ફક્ત એ લોકો જ જાણે છે. પ્રજાને ક્યાંય ખબર નથી કે એ લોકોના બજેટો ક્યાં વપરાય છે. જો બજેટો એ લોકોના વપરાતા હોત તો આજે આ મેટ્રોનું કામ અધૂરું ના હોત. લોલીપોપ બરાબર છે, દરેક દરેકે દરેક કામમાં લોકોને લોલીપોપ જ આપેલી છે. સરકારી યોજના માટે આ સરકાર તદ્દન નિષ્ફળ ગયેલી છે, દરેક ક્ષેત્રમાં નિષ્ફળ ગયેલી છે. ચાહે શિક્ષણ હોય, ચાહે બીજું કોઈ પણ પાણી આપવાની બાબત હોય, આરોગ્ય હોય, રોડ રસ્તા હોય, દરેકે દરેક ક્ષેત્રે સરકાર નિષ્ફળ ગયેલી છે. શિક્ષણને આરોગ્ય વિશે શું કહેવાય? શિક્ષણને આરોગ્ય કથળેલું છે. VS હોસ્પિટલ જેવી VS હોસ્પિટલ આજે સરકારી જે હોસ્પિટલ હતી એ બંધ થવાના આરે છે અને પ્રાઇવેટીકરણ એમનું કરી નાખેલું છે. આરોગ્ય ક્ષેત્રે તમે જુઓ તો આજે સ્વાઇન ફ્લૂના કેટલા કેસો આજે પેન્ડિંગમાં પડ્યા છે. એ લોકો પાસે સારવાર કરવા માટે સારા ડોક્ટરો નથી, સારા ડોક્ટરો હોય તો સારી હોસ્પિટલો નથી. આરોગ્ય ક્ષેત્રે સરકાર બિલકુલ નિષ્ફળ ગયેલી છે. હર્ષદ પટેલ. હર્ષદભાઈ, પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં, તમે શું પૂછવા માંગશો પ્રજા વિશે? અહીંના ધારાસભ્ય છે એમને કોઈ જ આ એરિયામાં રસ નથી. પહેલી વાર ચૂંટાયા હતા, 5 વર્ષનો સમય આપ્યો હતો. બીજી વાર એમના હાથમાં લોલીપોપ આવી ગઈ છે. હવે લોકોને ઉલ્લુ બનાવે છે. ભાજપને અનુલક્ષીને આખો એરિયા છે, બરોબર છે, એટલે ભાજપના નામે ચૂંટાય છે, બાકી કોઈ કામ કરતા નથી. રોડ રસ્તાની વાત કરીએ, 80-20ની સ્કીમ ચાલે છે. મારી પોતાની સોસાયટીની અંદર 80-20ના 3 વર્ષથી પૈસા ભરાયેલા છે. એ રોડ હજી સુધી અમે કેટલી રજૂઆતો અહીંના કોર્પોરેટર અને અહીંના ધારાસભ્યને કરી, મને પર્સનલી ધારાસભ્ય ઓળખે છે, અમે રજૂઆત કરી, છતાં બી હજી સુધી કોઈ કામ થયું નથી. ઉપરથી એ લોકો એવું કહે છે કે તમારી સોસાયટીમાં, અમારી સોસાયટીમાં જેણે દબાણ કર્યું છે એ ભાજપનો કાર્યકર છે અને 300 માણસોને એકઠા કરે છે, ભેગા કરીને લાવે છે. એટલે એ એમ કહે છે કે ભાઈ અમારાથી આ શક્ય નથી, અમે કંઈ આમાં કરી શકીએ નહીં, આમાં એસ્ટેટ ખાતું જ બધું કરી શકે. એસ્ટેટમાં રજૂઆત કરીએ છીએ કે ભાઈ આ સોસાયટીનો ઇન્ટરનલ પ્રોબ્લેમ છે, અમે કંઈ કરી શકીએ નહીં. 3 વર્ષથી 3 લાખ રૂપિયા 80-20ના અમે ભરેલા છે. ધારાસભ્યો, કોર્પોરેટરો કે એસ્ટેટ ખાતું કોર્પોરેશન કોઈ અમારું સાંભળતું નથી. બીજું, આરોગ્યની દ્રષ્ટિએ જ્યાંને ત્યાં જ ગમે ત્યારે ભૂવા પડી જાય છે, એનું કોઈ જ સમારકામ થતું નથી. જીવરાજ 4 રસ્તા ઉપર એક ભૂવો પડ્યો તો એનું સમારકામ કરતાં બીજો ભૂવો પડ્યો, બીજું સમારકામ કરતાં ત્રીજો ભૂવો પડ્યો, અને મેઇન રોડ હોવા છતાં 3-3 મહિના સુધી એ કામગીરી ચાલી રહી, બરાબર છે. ચોમાસામાં તો સાહેબ તમે ગમે તે જગ્યાએ જાઓ પાણી ભરાયેલું જ હોય છે. ગમે તે રસ્તા ઉપર જાઓ, અહીંથી મલાવ તળાવ જાઓ, ત્યાં પાણી ભરાયેલું હોય. આ જીવરાજ પાર્કના 4 રસ્તા સહજાનંદ કોમ્પ્લેક્સ પાસે ઢીચણસમાં પાણી હોય છે. સ્કૂટરનું એ આખું વ્હીલ ડૂબી જાય છે, ગાડીઓના આખા વ્હીલ ડૂબી જાય છે, છતાં બી કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. દરેક જગ્યાએ ગટર લાઇનોનો પ્રોબ્લેમ રહે છે, દરેક જગ્યાએ ગટર લાઇનનો પ્રોબ્લેમ રહે છે. ગટર લાઇન કરે છે, અહીંયા જ્યારે ગટર લાઇન થઈ હતી ત્યારે તે એમાં એ લોકોએ ખાઈકીચ કરી હતી, બીજું કશું કર્યું નથી. સાહેબ હવે અહીંયા આ એરિયામાં કોઈ કામ થતું નથી. બજેટ ઉપરથી લાસ્ટ યર જ્યારે અડવાણી સંસદ સભ્ય હતા ત્યારે એમનું ટોટલી બજેટ જે અહીંયા ફાળવવામાં આવ્યું હતું ટોટલી ટોટલ પરત ગયેલું હતું. ફરી આ 5 વર્ષ બીજા થઈ જવા આવ્યા છે. ધારાસભ્ય જે કિશોરભાઈ ચૌહાણ એ શું કામ કરે છે એ કોઈને ખબર પડતી નથી. શાયદ એ કદાચ બિલો મૂકીને પાસ કરાવતા હશે, બાકી અહીંયા એરિયામાં ક્યાંય તમે એવું બતાવો. ફક્ત એમણે બાકડાઓ દરેક સોસાયટીમાં મૂક્યા છે, એ સિવાય કોઈ કામ કર્યું નથી. ફૂટપાથનું કામ કરો. ધનલક્ષ્મી કોમ્પ્લેક્સમાં પ્રોબ્લેમ છે વાહનોના પાર્કિંગનો, કોઈ માનવા તૈયાર નથી. બધે રજૂઆત કરી છતાં બી કોઈ આગળ આવતું નથી. આ વિસ્તારના લાઇબ્રેરી કેટલી છે? આ વિસ્તારમાં એક પણ લાઇબ્રેરી નથી. જો બગીચાની હાલત કેવી? બગીચાની હાલત, બગીચો જેમ તેમ ચાલે છે. અંદર તળાવ બનાવેલું છે, મલાવ તળાવ, એની અંદર કોઈ એક ટીપું પાણી નથી. ઉપરથી ગંદકી છે અને એમાં મચ્છરોનો ઉપદ્રવ થાય છે. દરરોજ સવારે હું ત્યાં ચાલવા જઉં છું, હું જોઉં જ છું. ત્યાં કોઈ એવી વ્યવસ્થા નથી કે તમને સારું લાગે. જો સંસદ સભ્ય, ધારાસભ્યોને સંસદ સભ્ય ક્યારેય વિઝિટ કરતા નથી. કિશોરભાઈ ચૌહાણ અહીંના પ્રોપર રહેવાસી, છેલ્લા 50 વર્ષથી રહે છે, છતાં પણ ક્યાંય વિઝિટ કરી નથી, ક્યાંય નાની સરખી મિટિંગ નથી કરી. એ એમના જ વર્ચસ્વવાળા વિસ્તારમાં જઈ અને 4 વાક્યો બોલી અને તાળીઓ પડાવડાવે છે અને બોલી અને બધું રજૂઆત કરે છે. ઇલેક્શન વખતે મારી સોસાયટીમાં આવ્યા હતા, મેં એમનો વિરોધ કર્યો, મને એમના ગુંડા જેવા તત્વોએ ધક્કા મારી અને મારી સોસાયટીમાં પ્રવેશ કર્યો હતો. અને એ જગજાહેર છે, મેં ફેસબુક ઉપર બી આ લખેલું છે અને વોટ્સઅપ ઉપર બી લખેલું છે, છતાં બી મને કોઈ પ્રતિભાવ નહોતો મળ્યો.
હવે હવે આ ચૂંટણી થાય છે ત્યારે આવશે ત્યારે ફરી વિરોધ કરવાના છીએ, બરોબર છે? અને હવે જોઈએ છે, હવે જો હશે તો અમે તમને બોલાવીશું કે ભાઈ એ લોકો અમારી સામે કેવા સ્ટંટ કરે છે. મને મારા બ્રધરને સોસાયટીની લેડીઝને ધક્કા મારી એને અંદર ગયેલા છે અને વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર મેં લખેલું છે. શું છતાં બી કોઈ રજૂઆત કરતું નથી, કોઈ રિસ્પોન્સ આપતું નથી, કારણ આ ભાજપનો ગઢ કહેવાય છે અને ગઢના હિસાબે એ લોકો છે ને ગધેડું પણ તરી જાય એવી વાતો કરે છે અને એના માટે જ એ લોકો છે ને અહીંયા આ ચૂંટાઈ આવે છે. બાકી એમનું કોઈ કામ હોતું નથી. આમ જોવા જઈએ તો અમારા જીવરાજ પાર્ક વિસ્તારમાં અમુક રીતની સમસ્યાઓ ઉદ્ભવે છે કે ગટરો ઉભરાતી હોય છે ગમે ત્યારે, પછી ચોમાસામાં તો ગમે તેટલું તમે વ્યવસ્થા કરો પણ પાણીનો તો ભરાવો રહે છે જ. એમાં તમે રોડ રિપેરિંગ કરો કે કંઈ પણ કરો પણ એ પાણીનો પ્રશ્ન તો હલ થતો જ નથી. આ તો લગભગ ઘણા વર્ષોથી હું તો જોઉં છું કે આ પાણીનો પ્રશ્ન તો રહે છે જ અને ખાસ તો વેજલપુરમાં તો એનો ભરાવો ખૂબ જ રહે છે, ગંદકી રહે છે એના કારણે બાળકો પણ ભરાઈ જાય છે પાણીમાં, સ્કૂલે જવામાં તકલીફો થાય છે, સ્ત્રીઓને પરેશાની થાય છે, બધાને ઘણી તકલીફો થાય છે કે ઘૂંટણ સુધીના કમર સુધીના પાણી ભરાઈ જાય છે. એ લોકો વર્ષમાં આવતા હોય છે પણ ક્યારે હોય કે જ્યારે એમનું કામ હોય કે એમનું જ્યારે એવું લાગે કે ના ભાઈ હવે આપણે ઉપર જવું છે અને આપણે કોઈનો સહારો જોઈએ છે તો એ પ્રજાને શોધતા હોય છે અને એ લોકો એ ટાઈમે પછી બધો પ્રચાર કરશે, બધાને સારા સારા વાતો કરશે, બધાને ત્યાં જશે, મુલાકાતો કરશે અને પછી પાછું એનું એ ઠપ થઈ જાય છે બધું લાસ્ટમાં. તો આ બધું જ આમ જોવા જઈએ તો બધું જ આમ ખોટું છે, બધું કહેવાની જ વાતો છે. હું પોતે એક સ્ત્રી છું અને હું પોતે આ વિરોધ જ કરું છું કેમ કે દરેક જગ્યાએ તમે આજે હું પણ ધારો કે કોઈ પણ મંચ ઉપર જઈને સ્ત્રીઓ માટે મોટી મોટી વાતો કરીશ પણ એનો આપણામાં કેટલો ફેર પડે છે અને આપણા સમાજમાં આપણી આજુબાજુમાં રહેતી સ્ત્રીઓમાં એનો કેટલું ડેવલપમેન્ટ થાય છે, આજુબાજુમાં કેટલું ડેવલપમેન્ટ થાય છે ખૂબ જ અગત્યનું છે. કેમ કે ગમે તેટલું તમે વાતો કરો સ્ત્રી સશક્તિકરણ, સ્ત્રી તો જ્યાં છે ત્યાં જ રહે છે, એ આગળ લગભગ તો નથી જ આવી શકતી અને જે આવે છે એ તો હવે એને જ ખબર છે કે કેવી રીતે આવી રહી છે. બાકી તો આ સમાજ તો એક પુરુષનો જ સાંપ્રદાયિક સમાજ છે એવું કહીએ તો ચાલે. એ લોકો આવતા હોય છે જેમ મેં તમને જણાવ્યું એમ કે જ્યારે ચૂંટણી હોય કે એમનું કંઈ કામ હોય કે જ્યારે ભાઈ આપણે હવે જીત જરૂરી છે ત્યારે એ લોકો મુલાકાતે આવે છે. બાકી એ લોકો ક્યાંય દેખાતા નથી, બધા નથી દેખાતું કોઈ. ના, એ વિશે મારે કંઈ નથી કહેવું. સામાન્ય માણસની જે વાત કરે છે સૌનો સાથ સૌનો વિકાસ, પણ એ રીતે કોઈ વાત નથી. ગરીબ માણસની સામે જોતા જ નથી, પૈસાવાળાના જ કામ થાય છે અને પૈસાવાળાઓની સેવા થાય છે. બિલકુલ, જીવરાજ પાર્કનું તો વર્ષોથી કારણ અહીંયા જીતતી આવી છે ભાજપ અને એ લોકોના ડરથી જ લોકોને ડરાઈને જ જીત્યા છે અને તે છતાં પણ કોઈ કામ કરતું નથી અને લોકોની મેન્ટાલિટી જ એવી કરી નાખી છે એ લોકોએ કે જેથી કરીને એમ થાય કે બસ અમે છીએ તો તમે જીવો છો, બાકી અમે નહીં હોય તો તમે મરી જશો. બજેટની અંદર બધી લોલીપોપ આપેલી છે, આપણે વેપારીઓ માટે પણ કોઈ જાતની એ નથી, બધી જીએસટી ને એ છે. દર વખતે પોતાને લાગે છે કે હવે મુશ્કેલી પડશે એટલે એમાં ઘટાડો કરવામાં આવે છે અને એની અંદર વેપારીઓ પોતે બી રિટર્ન ભરે છે, રિટર્ન ભરે તો એની રિફંડ લેવાની તકલીફ પડે છે, એ બધી જ તકલીફો જીએસટીની અંદર છે. સરકારી યોજના વિશે શું પૂછવા માંગશો? સરકારી યોજનાઓમાં જે પહેલાં કોંગ્રેસની યોજનાઓ હતી એના નામ બદલીને અને બધી ભાજપની યોજનાઓ કરી છે, જેવી રીતે મનરેગા કહીએ કે કન્યા વિકાસ કહીએ, કન્યા કેળવણી કહીએ કે બીજા કોઈ પણ આદિવાસી વિકાસની વાતો કરીએ, એ બધી વાતો મહાકાળ વગેરે બી બધી સેવાઓ આ પહેલાં કોંગ્રેસના સમય પણ હતી અને એ પણ અત્યારે ખાલી નામ બદલીને અને કે એટલે પહેલાં આપણે જેમ મા કહીએ તો કે તમારે મા નહીં કહેવાનું પણ બાપની વહુ કહેવાનું એવું લોકોને ઊંધી રીતે શીખવાડે છે ને બતાવે છે. મારું નામ સંજય દેસાઈ છે, અહીંયા સેટેલાઇટ બોલું છું અને આ જે સરકારી કામકાજ છે આમાં દિક્કત આમ થોડુંક પડે કારણ કે ધંધાનો જે રીતે છે, પહેલાં અમારે લારી હતી, અત્યારે ચાની હોટલ છે, બરાબર. પહેલાં લારી ઉપર કરતા હતા એટલે દબાણના લીધે આ અંતે પછી દોડવું પડે અમુક વાર, એટલે ભાઈ અમે પહેલાં એમને કીધું પછી હવે તમે નીચે બેસી જજો, અમે નીચે બેઠા બરાબર, તોય હજુ દિક્કત પડે થોડી ઘણી. તો પ્રજાજન તરીકે શું, એક નાના વ્યવસાય તરીકે તમે શું પૂછવા માગશો? અમે એ જ પૂછવા માગીએ કે તમે આ કરો છો એ બરાબર, અમને ના નથી બરાબર,
પણ તમે અમને એક રીતે કંઈક લખીને આપો કે જે રીતે અમે શાંતિથી ધંધો કરી વ્યવસાય કરી શકીએ. હા, કેટલાય ઘરે મ્યુનિસિપાલિટી વાળા આમ જોવો જોવો તો ખાસું કોક હેરાન કરવા આવો, બરાબર. દબાણ વાળા ખાસ કરીને પેલા આવો, બરાબર. અભી હાલ આવી ગયા, બરાબર. તો અમારે તરત લઈને દોડવું પડ્યું. હપ્તા ગયો પોલીસ વાળા તો 400-500 લઈ ગયા, બરાબર. દર વખત પેલા દર મહિને 400 રૂપિયા આવે એ લઈ ગયા હપ્તા, બરાબર. અમારે કેટલા કેટલા ના પાડો બધી બાજુ. હવે મારે આમાં ઘર ચલાવું પછી આ બધાના હપ્તા મારા પૂરા કરવાના. લાઇસન્સમાં તમે જોવા જાઓ ને, અમે આપણે જઈએ ને લાઇસન્સ લેવા તો એમ કે આજે નહીં કાલે આવજો, બરાબર. એમાં પૈસા આપીએ તોય આપણું કામ થતું નથી. કેટલાય આવે ચૂકી નાખે, અડધા અડધા પૈસા એમાં નાખી દઈએ અમે, બરાબર. આ 2-3 વર્ષથી આવી પરિસ્થિતિ, બરાબર. દબાણ આવા તો અમને કોઈ જાણ નહીં મળતી. પેલા કે દબાણ વાળા કે તમે અમને આપતો હપ્તો આપો, અડધા તમને અમે જાણ કરીશું. અમે એ જ પૂછવા માંગીએ, તમે કરો, અમે ના નથી પાડતા, પણ તમે એક રીતે અમને કાં તો હપ્તો વધી દો, બરાબર. કાં દર મહિને આ તરીકે તમારી જોડે પૈસા અમારા બોખી જાય, અમે હપ્તો હાલવાની ના નથી પાડતા, બરાબર. પણ તમે કારણ શું કારણથી તમે અમને હેરાન કરવા માગો છો? મારું નામ ગિરીશભાઈ ભીખાભાઈ સુથાર છે. હું જોધપુર એરિયામાં ગોકુળ આવાસમાં રહું છું. હાઉસિંગના મકાનો છે. પહેલાં તો સ્વચ્છતા બારામાં કહીશ કે મારી સોસાયટીમાં એટલી ગંદકી છે ને કે એટલી બધી કોઈ કેર નથી કરતું એમ. કે જેવી જોઈએ ને, આજે અલગ અલગ સોસાયટીઓમાં RCCના રોડ ને એવું બધું હોય છે કે જેના લીધે સફાઈ એકદમ વ્યવસ્થિત થતી હોય છે, પણ હજુ સુધી એમાં કાંઈ ફેરફાર આવ્યો નથી. એનું એ જ મારું આગળ વ્હીકલ પડ્યું રહે છે, એક્ટિવા. તો હું કલાક કે 2 કલાક કે 5 કલાક પછી એક્ટિવા લઈને નીકળું ને, એ પહેલાં તો મારે એને સાફ કરવું પડે, એટલી બધી ડસ્ટ હોય છે અમારા ત્યાં. અને જે અમારો મેઇન ગેટ છે ત્યાં લોકો હજુય પબ્લિક ગણો કે મ્યુનિસિપાલિટી ગણો કે કોઈ પણ ગણો, ગંદકી દૂર થતી નથી. ત્યાં છૂટા ફેંકે પેકેટ અવેરનેસ એટલી નથી કે કોઈ ડબ્બા કે એમને જે હાઈલાઇટ થાય ને એવું કોઈ પોસ્ટર લગાવતા નથી. છે પણ એ એટલી પેક થઈને જાય છે ને કે બીજો કચરો તો ત્યાં જ પડ્યો રહેતો હશે કદાચ, હું તો એમ માનું છું. હવે આપણે વાત કરીશું તમારા વિસ્તારમાં સંસદ સભ્ય ધારાસભ્ય કોણ છે? સાહેબ એ તો અમને ખબર જ નથી સાહેબ, સાચું કહું તો. પણ અમને તો એક જ ખબર છે કે કામ કેવું કરે છે, એ જ મોટી વસ્તુ છે. અત્યારે તો સાહેબ ધીમે ધીમે, સાચું કહું ને તો, પહેલાં પબ્લિકને સુધારવું પડશે પછી એ લોકો સુધારશે. એટલે ધીમે ધીમે કહેવાય ને કે પબ્લિક છે ને સીધા કાન તો પકડતી જ નથી, એટલે ગવર્મેન્ટ જે એમના ઊંધા કાન પકડાવે છે ને એ બહુ બેસ્ટ છે, એ મને બહુ ગમે છે. સરકારી યોજના વિશે શું પૂછવા માંગશો? સરકારી યોજના તો સાહેબ સરસ આવે છે, પણ છે ને પહોંચતી નથી, એ એજન્ટો વચ્ચે રહી જાય છે સાહેબ. અને આજે એક વસ્તુ કે ફોર્મ એટલું મોટું હોય કે ફોર્મ ફિલઅપ કરતા ટાઈમ લાગે માણસને કે આમાં શું કરું આમાં શું કરું, એટલે એમાં પાછો એક પેલો સામેવાળો એજન્ટ આવી જાય કાં તો કોઈ ફોરવર્ડ કરે કે ભાઈ આ એજન્ટ છે એના થ્રુ તમે કરાવી લો, એ રીતે ચાલે છે. બજેટો વિશે તો સાહેબ હવે જુઓ કે એ લોકો હવે આપણને એટલી બધી ડિટેલ આપતા હોય કે દરેક એરિયા વાઇઝ એવું કહેતા હોય કે ભાઈ તમારું આ જુઓ અમે આ બજેટ આટલું સર્વેયું કાઢ્યું છે વર્ષનું એ બધું કર્યું હોય તો આપણને કંઈક ખબર પડે. બાકી આજે કેટલી ગવર્મેન્ટમાં ગ્રાન્ટ ફળવાય એ જ આપણને ખબર ના હોય તો આપણને શું કહેશે? રોડ રસ્તામાં સાહેબ એવું છે કે એક જગ્યાએ ચાલુ હોય રોડ તો ગલી ખાંચાનો રોડ બંધ હોય, આપણે જઈએ ને એ ગલીમાં ત્યારે ખબર પડે કે આ રોડ તો બંધ છે, ચલો બહાર નીકળીએ, એવી હાલત છે સાહેબ અત્યારે. તો ક્યાંય કહેવાય નહીં કે કયો રોડ ખોદેલો છે. લાઇબ્રેરી તો સાહેબ એટલી બધી નથી અત્યારે હજુ, પણ બગીચાઓ છે પણ એનો મેન્ટેન નથી સાહેબ. બગીચા વિશે તો સાહેબ શું છે કે હજુ થયો હોય પછી એમાં સિક્યોરિટી એક ગોઠવવી જોઈએ એવું બધું હોવું જોઈએ, પણ આ તો બધું પબ્લિક ભરોસે જ મૂકી જાય છે તો પબ્લિક તો ગમે તે કરવાની છે, ન્યુસન્સ બી થઈ શકે છે ત્યાં. સર રોજગારી વિશે એમ કહેવા જઈએ કે અત્યારે છોકરાઓ ભણી ગણીને આગળ આવે છે, ઘણા લોકો ભણી ગણીને આગળ આવે છે, ના નથી. તો અત્યારે તક ખાલી એ લોકોને મળે કે જે લોકો પાસે પૈસા હોય, વધારેમાં વધારે પૈસા હોય એ લોકોને તક મળે છે. બાકી જે ગરીબ છોકરાઓ છે એ લોકો ભલે એ લોકોની અંદર સ્કિલ હોય છે એ લોકોને તક નહીં મળતી કોઈ બી જગ્યાએ નોકરી કે એવી તક નહીં મળતી. જે લોકો બેરોજગાર રહી જાય છે એ લોકો પાસે ખાલી એક જ વસ્તુ હોય છેલ્લે રહે કે એ લોકો સુસાઇડ કે ગમે તે કરીને એ લોકો પોતે મરી જાય, ગમે તે કરી આત્મહત્યા કરી લે કેવું કંઈ કરે છે. સરકારી નોકરી પ્રાઇવેટ નોકરીમાં કેવી તકો રહેલી? ઉઘડી તકો નથી રહેલી?
એટલે સરકારી યોજના છે ને પ્રજા સુધી આવતી નથી, જે લોકો સુધી પહોંચવા જેવી જરૂરી છે એ લોકો સુધી એક્ઝેક્ટ પહોંચતી નથી. સર એ લોકો પાસે એમ કહીએ કે જેટલું તમે એજન્ટો વચ્ચે એવું ના રાખો, એવું હોય તો બાર પોસ્ટર સીધે સીધા એવી જગ્યાએ રાખો કે જે છોકરાઓ ત્યાંના ભણેલા ગણેલા હોય, કાં ભાઈ સંસ્થાને આપી દો કે ત્યાંના જે બ્રાઇટ સ્ટુડન્ટ હોય એ લોકોને સીધે સીધું આગળ ચાન્સ મોકલી શકે, કે જે લોકો ડેવલપ સ્કિલ હોય, સારી સ્કિલ હોય ભણવાની, તે સ્કિલ પ્રમાણે એ લોકોને આગળ નોકરી મળી શકે. મારું નામ વિમલભાઈ મકવાણા. વિમલભાઈ, પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. પ્રજા પૂછે છે પ્રોગ્રામ અંતર્ગત તમે શું પૂછવા માગશો? પ્રજાલક્ષી પ્રશ્ન. પ્રજાલક્ષી પ્રશ્નો અમારે સેટેલાઇટ વિસ્તારમાં દેવા કે પાર્કિંગના છે, પછી રોડ ઉપર દબાણો છે, પછી ઘણીવાર શું કહેવાય કે સોસાયટીના ગટરના પ્રશ્નો છે. જ્યારે કે દેવી કે અશોકનગરમાં હું રહું છું છેલ્લા 25 વર્ષથી, અમારી સોસાયટી ઘણા ટાઈમથી રોડથી નીચે છે, જેની હમણાં ગટરનું કામ થઈ રહ્યું છે. તમે જોઈ રહ્યા છો છેલ્લા 15 વર્ષથી રજૂઆત કર્યા છતાં હમણાં મ્યુનિસિપાલિટીએ મંજૂર કર્યું છે. 2-3 વાર લેખિતમાં ઘણી બધી રજૂઆતો પણ કરી છે. કિશોરભાઈ લગભગ વર્ષમાં એકાદ બે વખત મુલાકાત લે છે, ચૂંટણી આવે ત્યારે. એ પણ બજેટમાં તો સાહેબ અમારી સોસાયટીમાં બજેટને લગતી લગભગ એમ કહેવાય કે એ લોકોના જે બાંકડાને એવું મૂકવાનું એવું તો લગભગ 5-1 વર્ષમાં એકય બાંકડો સંસદ સત્ર તરફથી આવ્યો છે નહીં. બીજેટના અમારે ત્યાં બગીચામાં ધારો કે A1 સ્કૂલ છે સાહેબ, ધારો કે હવે એની બાજુમાં જે બગીચો છે ને એમાં તો સ્કૂલવાળા પાર્કિંગ જ કરી નાખે છે, તો પબ્લિકને બેસવું ક્યાં? એવા જે પબ્લિક વેસો છે એમાં તો લગભગ એમ જોવો ને કે આજુબાજુમાં જે સ્કૂલો હોય કે પછી પાર્ટી પ્લોટો હોય એ લોકોનું પાર્કિંગ થઈ જતું હોય છે. પ્લસ અમારે આ એરિયામાં જોધપુર રોડ ધારો કે જે કહેવાય સૌથી મોટો છે એમ, પણ એ એરિયામાં ધારો કે સ્પોર્ટ્સ સંકુલ, બગીચો છે પણ સ્નાનાઘર નથી, પછી એના આજુબાજુ ક્લબો છે એટલે લોકો સ્નાનાઘર આવવા નથી દેતા, મંજૂર નથી કરતા. લાઇબ્રેરી પણ નથી સાહેબ, લાઇબ્રેરી મોટી નથી. જ્યારે કે સૌથી મોટો વોર્ડ છે અને સૌથી મોટો ટેક્સ પેયર છે, અહીંયા લગભગ 80% લોકો ભણેલા ગણેલા છે અને લગભગ એડવાન્સ ટેક્સ ચૂકવે છે, છતાં પણ આ એરિયામાં ધારો કે સ્વિમિંગ પુલ હોવું જોઈએ, સ્પોર્ટ્સ સંકુલ હોવું જોઈએ, સૌથી મોટો વોર્ડ છે એની લેગલમાં આજુબાજુ ક્લબો હોવાના લીધે સ્વિમિંગ પુલ જેવી કે ખેલને લગતી કોઈ પણ પ્રવૃત્તિઓ આ મોટા વોર્ડમાં છે નહીં. પાર્કિંગનો પ્રશ્ન હતો પણ થોડા સમય પહેલાં હમણાં આ એક પ્લોટ ફાળવેલ છે, પણ એમાંય તે હજી શું છે કે ઉબડખાબડ છે, કોઈ લેવલિંગ વેવલ નથી કર્યું. પબ્લિક પોતાની જાતે મહેનત કરીને જરાક શું કહેવાય કે બધું ગોઠવે છે એમ પોતાની રીતે. મારું નામ ધર્મેન્દ્ર પટેલ છે. ધર્મેન્દ્રભાઈ કયો વિસ્તાર છે? મારો આ સેટેલાઇટ વિસ્તાર છે, પ્રેરણાથી જૈન દેરાસર રોડ. અહીંયા આપણા કિશોરભાઈ ચૌહાણ છે, અને કિશોરભાઈ ચૌહાણ છેલ્લા 2 ટર્મ્સથી અહીંયા જીતીને આવે છે. વર્ષમાં કેટલી વાર આવે? વર્ષમાં એ ભલે ઘણી ઓછી વખત આવતા હશે, પરંતુ એમના જ્યારે અમે ઓફિસે જઈએ છીએ ત્યારે કામ સંપૂર્ણપણે બહુ જ ખંતતાપૂર્વક પૂર્ણ થઈ જાય છે. વિકાસની વાતમાં તો ઘણું કહેવું જ ના પડે કે દરેક સોસાયટીના અંદર ઇન્ટરનલ રસ્તાઓ પણ એમને ખૂબ જ સુંદર રીતના તૈયાર કરેલા છે. બાંકડાઓ જ્યાં પણ પેવર નાખવાની જરૂરિયાત છે તો ત્યાં પેવર પણ નાખેલા છે, અને પાણીલક્ષીમાં પણ કોઈ પણ તકલીફ નથી. ના, બધું બધું ઘણે બધામાં છે એમનું તો. એમની બજેટમાં તમે જોવા જાઓ તો દાખલા તરીકે ગટર લાઇન, તો ગટર લાઇનમાં પછી વરસાદીનું પાણી જે પડતું હોય, જ્યારે ભેગું થતું હોય ત્યારે જે આઉટપુટ જે ગટર લાઇનો જે છે એની ડ્રેનેજ સિસ્ટમ, એ ડ્રેનેજ સિસ્ટમ પણ ક્લિયર કરી નાખે. એટલે ઘણા બધા એમણે વિકાસના ઘણા બધા કાર્યો કરેલા છે. એક વેપારી તરીકે તમને શું લાગ્યું છે કે ક્યાં વેપારી આલામાં ફેરફાર કરવા જેવો છે? પ્રજા તરીકે તમે વેપારીમાં શું પૂછવા માગશો? પ્રજા તરીકે હું વેપારી આલમમાં ફેરફાર તો કરવાનું કંઈ જરૂર નથી, પરંતુ એટલું કહું કે જે GST માટે લાયા છે એ અતિ ઉત્તમ પગલું કરેલું છે, અને બીજું કે જે વચમાં નોટબંધી આપી હતી અને નોટબંધીના હિસાબે પણ જે ફેરફાર થયા છે અમારા ધંધામાં ખૂબ જ સુંદર અને સારા કાર્યો પ્રગતિશીલ થયેલા છે. ટૂંકમાં કાળું નાણું, હવે એકચ્યુઅલી તમને કહું કે હવે કાળું નાણું તો ઘણું બધું લગભગ આવ્યું હશે, પણ આપણે ઇન્ટરફેર
એમાં ન થતા, પરંતુ અમે એટલું માનીએ કે અમારા ધંધા બેરોજગારો અને રોજગારો ખૂબ જ સુંદર સારી રીતના ફૂલ્યા ફાલ્યા છે. આજ કન્સ્ટ્રક્શન અમારું બિલ્ડિંગ મટીરિયલ્સનું છે, તો કન્સ્ટ્રક્શન લેવલે પણ સારા કાર્યો થયેલા છે. રોજગારીનું પ્રમાણમાં પણ કહું છું, આજે લગભગ રોજગારીના પ્રમાણમાં 30-35% વધારો ઘણો થયેલો છે. સરકારી નોકરીઓ કેટલી તકો પ્રાપ્ત થાય? સરકારી નોકરીઓમાં એકચ્યુઅલી મારો આ પ્રાઇવેટ બિઝનેસ છે એટલે મને એમાં બહુ ખ્યાલ નથી, પરંતુ મારા પ્રાઇવેટ બિઝનેસમાં જે મારા આજે પહેલાં હું 2-5 માણસ દ્વારા કામ કરતો, આજે મારે ત્યાં આગળ 17 માણસોની ટીમ છે, એટલે આજે મારો બિઝનેસ પણ વિકસ્યો છે, એટલા માટે મારો આટલો માણસ રાખવાની કેપેસિટી થઈ ગઈ છે. સરકારી યોજના લોકો સુધી પહોંચે છે, પરંતુ ઘણી વખત એવું થાય છે કે સરકારી યોજનાનો ખ્યાલ સામાન્ય પ્રજાજનોને હોતો નથી, વિચારાને ખ્યાલ પણ નથી હોતો, કે પણ આ જે ખ્યાલ નથી હોતો એને ખ્યાલ એ લોકોને અપાવવા માટે, એની માહિતી આપવા માટે આપણે થોડુંક એના માટે પ્રયત્ન કરવો જરૂરી છે. એજન્ટોમાં એવું છે કે એજન્ટોમાં લગભગ હું તમને એટલું કહું કે એજન્ટમાં 20-30% લોકો કામ કરે છે, બાકી જો એ ફૂલ એજન્ટ પૂરા દિલથી ખંતને દિલથી એનું જો સરકારી યોજના માટે કામ કરતા હોય તો આજે મને લાગે છે સામાન્ય માણસને બધી આ વસ્તુની જરૂરિયાત ખબર પડી જાય આખી કે શું છે શું નહીં. એમાં પ્રજાજન માટે પૂછવા તો માગુ નથી, પરંતુ આજે શ્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબ બે હકીકત કહું છું કે અમને છેલ્લા 5 ટર્મ્સથી જે આવ્યા છે અને અત્યારે જે વડાપ્રધાન તરીકે એમણે જે કાર્ય કર્યું છે, એક તો અભિનંદનને પરત લાવવાનું છે, પ્લસ થોડુંક સામાન્ય રીતે ભારત પાકિસ્તાન વચ્ચે તો હું તો સાંભળતો આવ્યો કે ઘણી વખત થતું હોય છે નાનું મોટું, પરંતુ આ વખતે જે એમણે પગલું લીધું એ ખરેખર અકલ્પનીય પગલું છે. અને આવું એક જેને કહેવાય છે કે સાપને આપણે મારવો નથી પરંતુ ફૂંફાળો તો રાખવો જોઈએ, એ રીતે એમણે આ સુંદર કાર્ય કર્યું છે. અને ખરેખર અમે આજીવન ભાજપના માટે નરેન્દ્ર મોદી સાહેબને અમે ખૂબ જ અમે ધન્યવાદ આપીએ છીએ, અને આજીવન અમારી પણ કંઈ કામકાજ હોય તો અમે ભાજપ માટે જ કામ કરીશું, ભાજપ માટે મરી ફીટીશું. આ હતી વાત પ્રજા પૂછે તેમાં પ્રજાના મનની. ફરી મળીશું નવા એક વિસ્તાર સાથે, ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો, આવજો. બોલ વચન વધારે છે મોદી સાહેબ. હા, બોલે છે એટલું પાડતા નથી એવું બધું કહે છે. ફીઓ એટલી બધી વધારે છે કે સંચાલક મંડળ એમને ગાંઠતું જ નથી. અત્યારે ગુજરાત તો પ્રથમ ટોપ લેવલ જ છે ઇન્ડિયાની અંદર. દેશ વિકાસ કરી રહ્યો છે, અચ્છેથી નહીં રહ્યા છે, જોઈએ હવે વિકાસ તો ન કહી શકે.